हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। हूँ महेश पटेल, विजन जीपीसी यूट्यूब चैनल पर आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज है 23 एप्रिल अने आजना वीडियो अंदर आपणे आटला आजना जे केटला करंट अफेरना महत्वना मुद्दा छे एना विषे चर्चा करवाना छे कि जे तमारी आवनारी एग्जाम अंदर खूब ज उपयोगी साबित थई शकशे। आ सिवाय मित्रों, आपणी चेनल पर कायदानी क्वीज अने कायदाना लेक्चर सीरीज पण शुरू छे। जो ए वीडियो तमे न जोया हो तो चोक्कसथी जोई लेजो અને સાથે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેનાથી આવનાર નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે। મિત્રો, આપણે જે કરંટ અફેરના વિડીયો જે બનાવીએ છીએ એની અંદર કરંટમાં રહેલી વસ્તુ અને એના સિવાય એને લગતા કોઈ પણ વધારાની માહિતી કે ડેટા હોય એને પણ આપણે વિડીયોની અંદર કવર કરાવતા હોઈએ છીએ, જેથી એક્ઝામની અંદર ગમે તે પ્રશ્ન પૂછાય તો તમને આવડે એ પ્રકારના તમામ ડેટા આપણે क्वेश्चननी अंदर आवड़ी लई छे। बराबर, तो मित्रों तमने वीडियो पसंद आए तो वीडियो ने चौक्स थी लाइक अने शेर करजो अने वीडियो ने अंत सुधी जोता रहेजो। तो शुरुआत करी आजना पहला प्रश्न थी। आजनो पहलो प्रश्न छे कि क्या राज्य आरोग्य सुरक्षा सप्ताह जाहिर कर्युं छे, तो एनी अंदर आपणो जवाब आवशे झारखंड राज्य। वात करीए कि आरोग्य सुरक्षा सप्ताह दरमियान कोरोना चेपने निवारण माटे राज्य सरकारे जारी करेला मार्गदर्शिकानुं कड़क रीते पालन सुनिश्चित करवा माटे बुधवारे रांचीना जे डेप्युटी कमिश्नर चित्रा रंजन जे छे एमने एक बैठकनी योजना करी हती। कि बैठक योजी अने आजे सप्ताह छे एनुं कड़क रीते पालन करवानी चर्चाओ करेली हती। तमे इमेजनी अंदर जोई शको छो कि पोलीस जे पेट्रोलिंग करी अने लॉकडाउननुं कड़क रीते पालन करावी रही छे। त्यारबाद वात करी कि आ बैठक दरमियान झारखंड राज्य सरकारे एक महत्वनो निर्णय लीधो हतो कि आरोग्य सुरक्षा सप्ताहनुं जे पालन छे ए एकदम कड़क रीते सख्ताईथी करवानुं रहेशे, जेना लीधे फायदो ए थशे कि वधतो जे कोरोनानो चेप छे ए लॉकडाउनना लीधे नियंत्रित करी शकाशे। त्यारबाद वात करीए झारखंड राज्य विशेनी, तो झारखंड राज्यनी जे रचना एटले के जे स्थापना कही शकाय ए छे 15 નવેમ્બર 2000ની अंदर थयेली छे रांची। त्यारबाद झारखंडना जे राज्यपाल छे तेमनुं नाम छे द्रौपदी मुर्मू, जेमने तमे इमेजनी अंदर जोई शको छो। वात करीए झारखंडना मुख्यमंत्री, तो ए छे हेमंत सोरेन, ए पण तमे इमेजनी अंदर जोई शको छो। वात करीए झारखंडने स्पर्शता राज्य विशे, तो झारखंडनी जे सीमाओ छे ए उत्तरनी अंदर बिहार, जयरे पश्चिमनी अंदर उत्तर प्रदेश अने छत्तीसगढ़, जयरे दक्षिणनी अंदर ओडिशा अने पूर्वमां पश्चिम बंगाळने स्पर्शे छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિવિલ સર્વિસ ડે તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો, તો એની અંદર જવાબ આવશે 21 એપ્રિલ। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં ભારત એ કયા દેશ સાથે પ્લાસ્ટિકના કચરાને સમુદ્રમાં જતો રોકવા માટે કરાર કર્યો છે, તો એની અંદર જવાબ આવશે જર્મની સાથે ભારતે કરાર કરેલો છે। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભારતના નવા એટલે કે 68મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે, તો વાત કરીએ એની અંદર જવાબ આવશે કે ભારતના 68મા ગ્રાન્ડ માસ્ટર બને છે અર્જુન કલ્યાણ, જેમને તમે ઇમેજની અંદર જોઈ શકો છો। તો તાજેતરની અંદર જ અર્બજે લોવાક સર્બિયામાં ચાલી રહેલી જીએમ ગ્રાઉન્ડ રોબિન, જીએમ એટલે ગ્રાન્ડ માસ્ટર રોબિન રોજાના જોરા 2021ની ટુર્નામેન્ટમાં અર્જુન કલ્યાણે દેશના 68મા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। મિત્રો, આ ગ્રાન્ડ માસ્ટર જે છે એ ચેસની રમત સાથે સંકળાયેલા હોય છે, તમે અહીંયા ચેસના જે પ્યાદા છે એ ઇમેજની અંદર જોઈ શકો છો। વાત કરીએ અર્જુન વિશેની, તો અર્જુન જુઓ છે તેઓ 18 વર્ષીય છે અને તેઓ એક બીકોમના વિદ્યાર્થીઓ છે। બરાબર, તો વાત કરીએ રમતની, તો 5મા રાઉન્ડની અંદર મોન્ટેનેગ્રોના જીએમ એટલે કે જે ગ્રાન્ડ માસ્ટર છે મોન્ટેનેગ્રોના, એમને કોસેક ડ્રેગનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારબાદ વાત કરીએ કે સર્બિયા જતા પહેલાં તેમના 24.77 હતા અને જીમ બનવા માટે તેમને 23 પોઈન્ટની જરૂર હતી। તો વાત કરીએ કે બુધવારમાં જે અર્જુને ધ હિન્દુ સાથે વાત કરતાં કહ્યું હતું, જે ધ હિન્દુ પ્રેસ છે એની અંદર વાત એની સાથે વાત કરતા અર્જુને જણાવ્યું હતું કે હું ખુશ છું કેમ કે કૌશિકને માત આપી હતી, કે જે કૌશિક નામના બીજા ગ્રાન્ડ માસ્ટર છે એમને તેમને હરાવ્યા હતા, તેથી તેઓ ખુશ છે એવું તેમણે જણાવ્યું હતું। અને અર્જુને કહ્યું કે થોડા સમય પહેલાં તે જીએમ બનવાની નજીક આવ્યો હોવાથી તેમને આ સિદ્ધિ હાંસલ કરવામાં રાહત મળી હતી, તેમનો સ્કોર થોડો વધેલો હતો તેથી તેમને જે ગ્રાન્ડ માસ્ટર બનવામાં સિદ્ધિ હાંસલ કરવાની જે હતી એમાં રાહત મળેલી જોવા મળશે, અને તેઓ
ग्रांड मास्टर बनी चुक्या छे। त्यारबाद छे आगळनो प्रश्न के ताजेतरमां टाटा कंज्यूमर प्रोडक्ट्स एटले के टीसीपी नी फूड एंड पे विंग्सना नवा अध्यक्ष कोण बन्या छे? तो एनी अंदर जवाब आवशे दीपिका बान। तमे इमेज अंदर दीपिका बानने जोई शको छो। वात करी के ताजेतरमां टाटा कंज्यूमर प्रोडक्ट्स टीसीपी ए सोमवार दीपिका बानी कंपनीना नवा अध्यक्ष तरीके 27 एप्रिल थी निमणूक करवानी छे। एटले के जे नेक्स्ट 27 तारीख आवे त्यांथी एमने निमणूक करवानी रहेशे। त्यारबाद वात करीए कि बान जे छे जेनुं नाम छे दीपिका बान, तेओ कंपनीमांथी आगळ वधी रहेली રિચા અરોરાની જવાબદારી સંભાળશે કે આમની પહેલાં જે આ પોસ્ટ ઉપર હતા એમનું નામ હતું રિચા, એની જગ્યાએ દીપિકા બેન જે છે એ આ પદ સંભાળશે। વાત કરી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ વિશે, તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ જે છે એની નામ છે લિમિટેડ, એક છત્ર હેઠળ ટાટા જૂથની ફૂડ અને પીણા બ્રાન્ડની શ્રેણી જાળવી રાખે છે। ત્યારબાદ તેના ખાદ્ય પદાર્થોના પોર્ટફોલિયામાં ટાટા સોલ્ટ, દાળ અને મસાલા જેવી કેટલીક જે ટાટા સેમ્પન અને નાસ્તામાં અનાજની બ્રાન્ડ જે સોલુફનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021માં ભારત કયા સ્થાન પર આવ્યું છે? તો એની અંદર જવાબ આવશે 142માં સ્થાને। વાત કરીએ કે 2020નો જે રિપોર્ટ બહાર પડ્યો, એટલે કે જે 2020નો અંતર્ગત રિપોર્ટ હોય તે 2021ની અંદર બહાર પડે છે, જેની અંદર ભારત 142માં ક્રમે આવ્યું છે। ત્યારબાદ જે નોર્વે છે એ 5 વર્ષ સુધી ટોચ પર પોતાનું સ્થાન જાળવી રાખે છે, અને ડેનમાર્ક જે છે એ પછી ફિનલેન્ડ છે, ત્યારબાદ જે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે। વાત કરીએ કે સૌથી નીચેના સ્થળ નંબર પર, તો એ છે ઇરિટ્રિયા, જે છે આ ઇન્ડેક્સમાં સૌથી નીચે એટલે કે 180માં નંબર પર ઇરિટ્રિયા આવે છે। તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનો લોગો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2020 નામનો એક અહેવાલ બહાર પાડેલો છે? તો એની અંદર જવાબ હશે વિશ્વ હવામાન સંસ્થા, જેનું અંગ્રેજીમાં ફૂલ ફોર્મ થાય છે કે વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન। તો વાત કરી કે એની સ્થાપના 1950ની અંદર કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક જે છે એ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવાની અંદર આવેલું છે। ત્યારબાદ સભ્ય દેશોની વાત કરીએ, તો આની અંદર ખાસ કરીને જે સભ્ય દેશો હોય છે એ 23 માર્ચે વિશ્વના હવામાન દિવસની ઉજવણી કરે છે। 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ હોય છે, જેની ઉજવણી WMOના જે સભ્ય દેશો છે એ કરતા હોય છે, અને આ માટે અનેક પ્રકારના કાર્યક્રમો અને કાર્યક્રમોનું જે છે આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ 191 જેટલા દેશો વિશ્વ હવામાન સંસ્થાની અંદર સભ્ય છે, તમે અહીંયા ઇમેજની અંદર એનો લોગો જોઈ શકો છો, બરાબર। ત્યારબાદ છે કે આ અહેવાલની વિશેષતા વિશે થોડી ચર્ચા કરી લઈએ, તો 2011થી 2020 સુધીનો જે 10 વર્ષનો જે દાયકો છે એની અંદર આ રેકોર્ડ સૌથી ગરમ હતો, જે કે આ 10 વર્ષ જે હતા એ રેકોર્ડની અંદર સૌથી ગરમ વર્ષો દાખલ નોંધવામાં આવ્યા છે। વાત કરીએ કે COVID-19 અને વિશ્વભરમાં હવામાનની ઘટનાઓ લાખો લોકો ડબલ ફટકો લાગે છે, એટલે કે આજે કોરોનાના લીધે વિશ્વની અંદર લાખો લોકોના મૃત્યુ થયા છે। તો વાત કરીએ કે ચક્રવાતો પણ ઘણા આવેલા છે, તો તાજેતરની અંદર આવેલું અમ્ફાન જે છે ઉત્તર હિન્દ મહાસાગરમાં એને રેકોર્ડમાં સૌથી વધુ નુકસાનકારક જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું એ વિશ્વની અંદર ઉત્તરની અંદર સૌથી હિન્દ મહાસાગરમાં જે નુકસાન આવ્યું હતું અમ્ફાન નામનું વાવાઝોડું, એ આ રેકોર્ડની અંદર સૌથી વધારે નુકસાન આપનારું વાવાઝોડું સાબિત થયું છે। અને આ ચક્રવાતને લીધે ભારત બાંગ્લાદેશ સરહદ નજીક 2020ની અંદર મોટા પાયે નુકસાન થયેલું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યુબાના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? જે ક્યુબા જે કન્ટ્રી છે એના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે કે એમનું નામ છે મિગેલ ડાયસ કેનેલ, જેમને તમે ઇમેજની અંદર જોઈ શકો છો મિગેલ ડાયસ કેનેલ। વાત કરીએ કે ક્યુબા વિશે, તો ક્યુબા જે છે એ કેરેબિયન સમુદ્રમાં સ્થિત એક દેશ છે, અને તે દેશા ક્યુબા એટલે કે જે તે દેશ છે ક્યુબા ટાપુઓ અને તેના આસપાસના કેટલાક ટાપુઓથી બનેલો છે। વાત કરીએ કે ક્રિસ્ટોફર કોલંબસ, જેઓ 1492ના રોજ આ ટાપુ પર પહોંચ્યા હતા, જ્યારે 16મી અને 17મી સદીમાં આ દેશ સ્પેનનો ગુલામ હતો, જેના કારણે સ્પેનની સંસ્કૃતિ અને ભાષાનો ઊંડો પ્રભાવ
आदेश ऊपर क्यूबो पर जोई शकाय छे। त्यारबाद छे आगळनो प्रश्न के कया देशनी स्पेस एजेंसी इंजेन्युटी मार्स हेलिकॉप्टर ने मंगल पर तेनी प्रथम उड़वान भरवी अने इतिहास रचेलो छे। जे हेलिकॉप्टर छे जे मंगल नी ऊपर मोकलवामां आव्युं छे एनुं नाम छे इंजेन्युटी मार्स। तो बात करी एना जवाब ने तो एनी अंदर जवाब आपशे अमेरिकाए। मित्रों तमे अहींया इमेज नी अंदर आ जे इंजेन्युटी मार्स नामनुं जे हेलिकॉप्टर छे एने जोई शको छो। तो बात करी एना विशे थोड़ी विस्तृतमां तो आ जे रोवर छे इंजेन्युटी मार्स हेलिकॉप्टर जे जमीन थी 4 इंच ऊपर छोड़ी दीधुं हतुं त्यारे जे हेलिकॉप्टर ने सपाटी पर पड़ा पछी रोवर आगळ वध्युं अने तेनुं वजन जे छे 1.8 किलोग्राम छे। अने एंजीनियर्ड हेलिकॉप्टर तेना तळियाना व्हील्स ऊपर पेटमां एक कवर नी अंदर पर्सिवरंस रोवर ने सुरक्षित राखे छे। जे आ मशीन छे एनी अंदर जे नीचेनुं तळियुं होय एनी अंदर आ पर्सिवरंस रोवर जे छे એને એ સેફ રાખી શકે છે। અને વાત કરીએ આ કવરની તો આ કવર જે છે એ 21 માર્ચે દૂર કરવામાં આવ્યું હતું ત્યારે નાસાએ ટ્વીટ કરી અને પોતાનું જે ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે આ રોવરનો જે પેટમાંથી ઉડતું એક પક્ષી જલ્દીથી બહાર આવશે કે આની અંદર જે એક યંત્ર ફિટ કરેલો છે જે કે હેલિકોપ્ટર એને નાસાએ કહ્યું છે કે ઉડતું પક્ષી તો એ જલ્દી થોડા સમયની અંદર બહાર આવશે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં સાયબર ક્રાઇમના જે કેસ થતા એના અંગે નોર્ટન સાયબર સેફ્ટી ઇનસાઇટ રિપોર્ટ 2021ના કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એટલે કે જે આ સાયબર ક્રાઇમ કેસનો જે રિપોર્ટ છે નોર્ટન સાયબર સેફ્ટી ઇનસાઇટ રિપોર્ટ કે જે આ વર્ષનો 2021નો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો એની અંદર જવાબ આવશે નોર્ટન લાઇફ લોક। તમે ઇમેજની અંદર જોઈ શકો છો સાયબર સેફ્ટી વિશેના બધી। ત્યારબાદ આગળનો એના વિશે ડિટેલમાં જોઈએ તો ગયા વર્ષે સાયબર ક્રાઇમ અને ઓળખ ચોરીથી કેટલાક ગ્રાહકો પ્રભાવિત થયા હતા અને કેવી રીતે COVID-19 રોગચાળાએ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જર્મનીમાં તથા ભારતની અંદર 10,000થી વધુ પુખ્ત વયના સર્વેક્ષણ કરનારા જે વ્યક્તિઓ છે એમને 2021માં નોર્ટન સાયબર સિક્યુરિટી ઇનસાઇટ રિપોર્ટની અંદર ઓનલાઈન વર્તણૂક સ્થાનાંતરિત કરી જેની અંદર બીજે પૈકીના દેશોનો સમાવેશ થાય છે કે જે છે ઇટાલી જાપાન નેધરલેન્ડ ન્યુઝીલેન્ડ યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ। ત્યારબાદ છે કે આજે પ્રેસ નિયંત્રણ અને સરકારના નિયંત્રણથી લોકોને ગેરમાર્ગે દોરી જાય છે અને તેનાથી બચવા માટે 3 મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે। વાત કરીએ આ દિવસની ઉજવવાની શરૂઆત તો સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 1993ની અંદર વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસની જે જાહેરાત કરી હતી કે 1993થી જે યુનાઇટેડ સ્ટેટ છે એને આ દિવસ ઉજવવાની જાહેરાત કરેલી છે। છેલ્લા 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ તો 10 ક્વેશ્ચન થઈ ગયા છે મિત્રો આજના વિડીયોના। તો મિત્રો આ હતા આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નો કે જેની આપણે ફેક્ટ સાથે એકદમ ડિટેલની અંદર ચર્ચા કરી જે તમારી આવનારી એક્ઝામની અંદર ખૂબ જ યુઝફુલ સાબિત થઈ શકશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે છે તો તેને ચોક્કસથી લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલું જે બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે। મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર જે કાયદાની જે સિરીઝ ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો। આ સિવાય આપણે ક્વિઝનું પણ આયોજન કરેલું છે ક્વિઝની અંદર તમે ઓલરેડી પાર્ટ 3 મૂકી દીધેલા છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો જેથી આવનારી PSC તથા કોન્સ્ટેબલની એક્ઝામની તમને ખૂબ જ મદદ થઈ શકશે। મિત્રો જો આ લેક્ચરની તમને PDF મટીરિયલ જોઈતું હોય તો તમે આપણું ગ્રુપ છે જે ટેલિગ્રામની અંદર જેનું નામ છે વિઝન GPSC એની અંદર જોઈન થઈ શકો છો। આ સિવાય મિત્રો આપણું ફેસબુક ઉપર પણ એક ગ્રુપ ક્રિએટ કરેલું છે જેની અંદર પણ તમે જોઈન થઈ શકો છો। આ ગ્રુપની અંદર મિત્રો તમને વિડીયોની લિંક તથા PDF મટીરિયલ મળી રહેશે। તો વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મહેનત કરતા રહેજો। નેક્સ્ટ એક્ઝામ માટે તમને એડવાન્સની અંદર ઓલ ધ બેસ્ટ।